नमस्कार दर्शक मित्रों, डीएनટીવી ના ન્યૂઝ રૂમ માંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. હેડલાઇન ના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ ક્યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા મહારાજા સાજીરાવ યુનિવર્સિટી વિવિધ ફેકલ્ટીઓમાં ફી વધારાના વિરોધનું આંદોલન વધુ તેજ બન્યું. વડોદરા શહેર જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2014 અંતર્ગત નવા પ્રવેશ મેળવનારા બાળકોનું સ્વાગત કરી સ્કૂલ કિટનું વિતરણ. શહેર જિલ્લાના એટીએમ રાત્રિના 10 થી સવારે 6 બંધ રાખવાની આરબીઆઈની કડક સૂચના. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવના આદેશથી સયાજીપુરામાં સરકારી જમીન પર દબાણો હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરામાં ભૂમાફિયાઓ માટે જાણે કપરા દિવસો શરૂ થઈ ગયા છે. ચૂંટણી પછી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રામ અને તેમની ટીમ એકવાર જમીનોમાં ગેરરીતિઓ આચરનારાઓ સામે એક્શનમાં આવી ગઈ છે. વડોદરા શહેર પૂર્વની ટીમે સયાજીપુરાના 3 સર્વે નંબરોની સરકારી જમીનોમાં દબાણો અને બિન અધિકૃત બાંધકામોનો સફાયો કરવાની કવાયત શરૂ કરી છે. સયાજીપુરાના જે સર્વે નંબરોને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમાંની એક અંદાજે કિંમત રૂપિયા 3,66,67,350 જેટલી છે. આ સર્વે નંબરના 8 જેટલા પ્લોટ પાડવાની સાથે ગેટ બનાવવામાં આવ્યો છે અને પ્લિન્થ લેવલનું બાંધકામ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક જમીન જેની અંદાજિત કિંમત 17,53,00,000 આંકવામાં આવી છે. આ બંને પ્લોટ્સ પર કાચા પાકા મકાનોના 20 જેટલા કુટુંબો રહેતા હોવાનું જણાવ્યું છે અને પ્લિન્થ લેવલના 30 પાયાનું બાંધકામ જોવા મળે છે. બિન અધિકૃત બાંધકામોનો સફાયો કરવાની સાથે આ જગ્યાએ રહેનારાઓના નિવેદન લેવાની અને રૂપિયા 100ના નોટરાઇઝ સ્ટેમ્પ પર કરી આપવાની આવેલા જમીન વેચાણને લગતા બાનાખાતોની નકલો મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભમાં વડોદરા તાલુકા પંચાયત પાસેથી આ દબાણો ક્યારથી અને કેટલા સમયથી છે તેની વિગતો પણ મંગાવવામાં આવી છે. આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ વડોદરા શહેરની અંદર સયાજીપુરામાં આવતા સર્વે નંબર 49 ના લગભગ 8 જેટલા મોટા પ્લોટોમાં જે સરકારી જમીન હતી એમાં 8 જેટલા મોટા પ્લોટોમાં પ્લિન્થ લેવલ સુધીનું બાંધકામ કરેલું હતું અને ગેટ પણ ઊભા કરી દીધેલા હતા. એ બાંધકામો લગભગ 3 કરોડ જેવી સરકારી જમીન હતી. એ જમીનના અમે બાંધકામો દૂર કર્યા છે. સાથોસાથ એના નજીકમાં જ આવેલા સર્વે નંબર 15 ભ અને 15 બમાં પણ લગભગ 20 જેટલા પ્લોટિંગ કરી અને બાંધકામો કરેલા છે જે અમે આજરોજ દબાણો દૂર કરીએ છીએ. સાથોસાથ આ 15 ક અને 15 બમાં 20 કુટુંબોમાં 10 ઈસમો જેવા રહે છે એમને અમે અઠવાડિયાની મુદત આપી અને અઠવાડિયાની અંદર આ બધો એમનો સામાન છે તો ખસેડી લેવાની સૂચના આપી છે. અઠવાડિયા પછી એ દબાણો પણ અમે દૂર કરી દેવાની કાર્યવાહી. જમીન લગભગ 3-3 સર્વે નંબરો મળીને લગભગ સરકારી જમીનો 21 કરોડ જેવી કિંમતની થાય છે અને એ દબાણો દૂર કરવા. ખાસ કરીને જે તે સમયના કલાકી અત્યાર સુધી ધ્યાન ના આપ્યું ધ્યાન ના આપ્યું આ બાબતે કોઈ એના એના માટે માનનીય કલેક્ટર સાહેબે સૂચના આપી છે. આ દબાણો ક્યારથી છે અને કેટલા સમયથી છે એની વિગતો અમે તાલુકા પંચાયતમાંથી મંગાવીએ છીએ. એના પછી કલેક્ટર સાહેબને રિપોર્ટ કરી અને આગળ શું પગલાં લેવા એ અંગે વિચારી શકાય. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે લખાણ થયેલા એની વિશે અમે કોઈ પાછા જે બાબતે અમે આ લોકો જે અત્યારે અહીંયા જે લોકો રહે છે એમની પાસેથી અમે એ બાનાખાતો કલેક્ટ કરીએ છીએ. એમાં શું વિગતો છે એ જોઈ અને પછી અમે આગળની કાર્યવાહી કરીએ છીએ. જો આમાં જે ઈસમો જેની પાસેથી આ સરકારી જમીન છે અને પોતાના નામે કરી અને આ લોકોને વેચી છે એ ઈસમોને પણ અમે સૂચનાઓ આપી છે કે ભાઈ તમે પણ જે ઈસમો પાસેથી તમે ખોટી રીતે આ રીતે તમને બનાવીને પૈસા પડાવી ગયા છે એમની સામે તમે પોલીસ ફરિયાદ દાખલ કરો એવી સૂચના અમે એમને. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ગ્રુપ દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં વિવિધ પડતર પ્રશ્નો જેવા કે પ્રાર્થના, કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ ટ્રેડિંગ, ટીવાય બીકોમ અને એફઆઈ બીકોમના ટાઈમિંગ બદલવા, તેમજ યુનિટ બિલ્ડિંગમાં બેઝિક સુવિધાઓ પૂરી પાડવી, માર્કશીટ ટાઈમ પર આપવી, ઇક્વલ એક્ચ્યુઅલ વર્કિંગ ડેઝ ઇન ઇચ સેમિસ્ટર જેવા મુદ્દાઓને લઈને આજરોજ વિદ્યાર્થીઓએ ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અને જો સોમવાર સુધી આ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે તો ઓલ ઇન્ડિયા ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જે અમારે એજીએસજી ગ્રુપ છે, જે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ, જે અમે વિદ્યાર્થીઓના હિત માટે જે ગ્રુપ ઊભું કર્યું છે, જે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અમે આજે આગળ આવ્યા છે કે અમે જે છ મુદ્દા કીધા છે, છ મુદ્દા ડીન સાહેબે એવું કીધું કે જે પ્રાર્થનાનો મુદ્દો છે એ તમારો 100% થઈ જશે, જે બેઝિક સગવડ છે એ બે મુદ્દા 100% થઈ જશે, બીજા જે ચાર મુદ્દા જે વાઇફાઈના છે, એફઆઈ બીકોમનો જે ટાઈમિંગનો પ્રોબ્લેમ છે, એ બધું અમે સિન્ડિકેટ મેમ્બર જોડે બેઠક કરીને તમે આગળ લેખિતમાં તમને જવાબ આપીશું. સર 100-150 છોકરાઓ છે આમ પાછળ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ, અમે 6 મહિના સર્વે કર્યું છે કે આમાં શું શું પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થીઓએ કીધું છે કે તમે કરશો હું સપોર્ટ, પણ આજે સપોર્ટમાં છોકરાઓ બધા આવી ગયા છે. આ પહેલી રજૂઆત છે, અમે આ જે ગુજરાતના લેવલ પર કરવા, આખા ગુજરાતમાં ગમે તે જગ્યાએ કોઈ સ્ટુડન્ટને કંઈ પ્રોબ્લેમ હશે તો અમે કરવા તત્પર છે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વડસર ખાતેની બાબાજીપુરા શાળામાં ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે બાળકોને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બાળકોને અભ્યાસમાં ઉપયોગી સ્કૂલ કિટનું વિતરણ પણ કરવામાં આવે છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વડસરની બાબાજીપુરા શાળા ખાતે ધારાસભ્ય યોગેશ પટેલ, શિક્ષણગણ અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને શાળામાં બાળકોને દફતર, ચોપડીઓ, નોટબુક સહિતની સ્કૂલ કિટનું વિતરણ ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કોસ્ટ કટિંગના ભાગરૂપે શહેરની બેંકો દ્વારા રાત્રિના 10 થી 6 સુધી શહેરના તમામ એટીએમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ બેંકોમાં વર્કિંગ કલ્ચર સુધારવા માટેની વડાપ્રધાને દેશની તમામ બેંકોને તાકીદ કરી છે, તો બીજી તરફ બેંકો નફાલક્ષી વલણ અપનાવીને ગ્રાહકોની સુવિધા ચાર્જેબલ કરી રહી છે અથવા તો તેમાં ઘટાડો કરી રહી છે. તાજેતરમાં જ આરબીઆઈએ એટીએમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને એવા વિસ્તારો કે જ્યાં એટીએમ પર ચોરી અને લૂંટનો ખતરો હોય ત્યાં રાત્રિ દરમિયાન એટીએમ બંધ રાખવા સૂચના અપાઈ છે. બેંકો માટે તો આ ભાવતું હતું ને વૈદ્ય કીધું જેવી સૂચના હતી. એમ પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ એટીએમ પર સુરક્ષા જવાનને તૈનાત કરવા ઉપરાંત સીસીટીવી કેમેરા રાખવા, એસી કેબિન અને લાઇટના ખર્ચને કારણે બેંકો એટીએમ બોજારૂપ હોય તેવું વલણ અપનાવ્યું હતું. ત્યારે આઈબીઆઈને આ સૂચનાનું પાલન કરવા બેંકો તૈયાર થઈ ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તો અમલ પણ શરૂ કરી દીધો છે. શહેરી વિસ્તારોમાં રાત્રે 8 થી 8:15 દરમિયાન જે એટીએમમાં 20 થી ઓછા ટ્રાન્ઝેક્શન અને ગ્રામ્ય વિસ્તારમાં 10 થી ઓછા હિટ હોય તેવા એટીએમ રાત્રિ દરમિયાન બંધ કરી દેવાય છે. આ એટીએમમાં હવે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવશે. વાઘોડિયા રોડ પર રહેતા સંકેત પટેલ છેલ્લા 7 મહિનાથી ઇરાકમાં ફસાયા હોય તેમના પરિવારજનોએ મદદ માટે હાકલ કરી છે.
શહેરના વાગોડિયા રોડ પર સંકેત પટેલ પોતાની વૃદ્ધ માતા તેમજ પત્ની અને બાળકો સાથે વસવાટ કરે છે. 7 મહિના અગાઉ તેમને કંપની દ્વારા ઇરાક મોકલવામાં આવ્યા હતા. ગોવા બેઝ પાવર એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા સંકેત પટેલ ઇરાક અને ગોવાની કંપની વચ્ચે થયેલ કમર્શિયલ મતભેદના પગલે પેઠવાનો વારો આવ્યો છે. જવાબની તો આશા રાખીને જ બેઠા છે, પણ પત્રમાં મેં મારા દીકરાને જે ઈરાનમાં 7 મહિનાથી ફસાયો છે એને છોડાવવા માટેની માંગણી કરી છે, અને માં તરીકે મેં મારી વેદના રજૂ કરી છે વડાપ્રધાન આગળ કે મારા દીકરાને વહેલી તકે આ મુસીબતમાંથી છોડાવે. નાના બાળકો છે 2, એ પણ રડી રડીને હવે થાકી ગયા છે, પ્રશ્નો પૂછીને થાકી ગયા છે. મારે એકનો એક દીકરો છે, મારા મિસ્ટર 1 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે, અને ત્યાર પછી એમના મરી ગયા પછી 5 મહિને જ આ સંકેતનો બનાવ બન્યો છે. એટલે અમે બહુ એકલા પડી ગયા છે, અને અમે 2 લેડી જેટલી ઘરમાં, અમે વડાપ્રધાનની સહાય ના માગીએ તો શું માગીએ, કોને કહીએ? અમે એના લીધે ડિપ્રેશનમાં આવી ગઈ છું, અને મારે બીપી, ડાયાબિટીસ અને હાઈ બીપીના લીધે મારા પગની તકલીફ વધી ગઈ છે, લખવાની અસર થઈ છે. મારી દવા ચાલુ છે એટલે અડધું, મારો દીકરો પણ મને આશ્વાસન આપે છે, કંપનીવાળા પણ આશ્વાસન આપે છે કે થઈ જશે, પણ કઈ સુધી? ના, વડાપ્રધાનને હજુ પત્ર લખ્યો છે, જવાબ હજુ સુધી આવ્યો નથી, રાહ જોઈએ છે. 1 મહિના સુધી પાસપોર્ટ જપ્ત કરી ઇરાકમાં બંધક બનવું પડ્યું હતું. ત્યારબાદ પણ ઇરાકની ઇન્ડિયન એમ્બસી સંકેત પટેલને ભારત પરત મોકલવામાં અસમર્થ બનતા સંકેત પટેલની વૃદ્ધ બીમાર માતા તેમજ પત્નીએ મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન સુધી મદદની હાકલ લગાવી છે. છેલ્લા 7 મહિનાથી ઈરાનમાં ફસાયા છે. જો ગોવા બેઝ પાવર એન્જિનિયરિંગ કંપનીમાંથી ઈરાનમાં મોકલવામાં આવ્યા હતા કંપનીના કામ માટે, અને ત્યાં 2 કંપની વચ્ચે કોમર્શિયલ ડિસ્પ્યુટ થવાને લીધે મારા હસબન્ડને એમના કલિંગ્સ જે છે મોહમ્મદ હુસેન ખાન એ બંનેના પાસપોર્ટ ઈરાની કંપનીએ જપ્ત કર્યા, અને 1 મહિના સુધી એમ ઈરાની કંપનીએ એના ગેસ્ટ હાઉસમાં એમને બંધક રાખ્યા. ત્યાર પછી તેઓ ઇન્ડિયન એમ્બેસીના નેજા હેઠળ છે, પરંતુ 6 મહિના થયા ઇન્ડિયન એમ્બેસી એમને સેમી ગવર્મેન્ટ હોટલમાં રાખ્યા છે. એ વાતને પણ 6 મહિના થયા, એમ્બેસી પણ કેપેબલ નથી બંનેને ઇન્ડિયા પાછા મોકલવા માટે. એમ્બેસીનું એવું કહેવું છે કે બંને કંપની વચ્ચે કોમર્શિયલ ડિસ્પ્યુટ છે, અને એના લીધે જ્યાં સુધી ઇન્ડિયન કંપની એનું કોમર્શિયલ ડિસ્પ્યુટ સોલ્વ આઉટ નહીં કરે ત્યાં સુધી આ બંનેનું પાછું આવવું અઘરું છે. મેં ગોવા ગયા 16-17 એપ્રિલે, ત્યાં અમે કંપની સામે પ્રોટેક્ટ કર્યું અને ત્યાં એના MD સાથે મિટિંગ કરી, તો એમણે અમને રિટર્નમાં લખીને આપ્યું કે 15-20 દિવસમાં હું આ બંને એમ્પ્લોયને પાછા લઈ આવીશ, પણ એ વાતને આજે 1.5 મહિનો થયો, હજી સુધી એનું કોઈ પરિણામ નથી. અમે એ વિશે પારીકર સાહેબને પણ ફરી મેલ કર્યો હતો કે 15 દિવસનું લેખિતમાં આપ્યા છતાં પણ હજી આનું સોલ્યુશન નથી. પારીકર સાહેબનો એવો આન્સર છે કે હું આના માટે ગવર્મેન્ટ ઓફ ઈરાન અને એમ્બેસી બંને પર ફોલોઅપમાં છું અને આનું સોલ્યુશન લાવીશ. અમે અહીંયાથી મોદી સાહેબને લેટર લખ્યો છે, અને ગુજરાતના જે CM છે આનંદીબેન પટેલ એમને પણ અમે હમણાં મંગળવારે જ રૂબરૂ મળવા ગયા હતા. એમને પણ અમે અમારી ડિટેલ આપી, પણ એમનું એવું કહેવું છે કે આ કેન્દ્ર સરકારનો વિષય છે એટલે તમારે, હું તમારી ડિટેલ ખાલી કેન્દ્ર સરકાર સુધી ફોરવર્ડ કરી શકીશ, એનાથી વધારે તમારે ફોલોઅપ કેન્દ્ર સરકાર પર જ કરવું પડશે. એટલે હવે અમારે પાસે એક જ રસ્તો રહે છે કે અમે કેન્દ્ર સરકારમાં સુષ્મા સ્વરાજને મળીએ, મોદી સાહેબને મળીએ. તો અત્યારે જે લેટેસ્ટ છે કે ઈરાકમાં 40 જણ ફસાયા છે, અને એના ફેમિલીને સુષ્મા સ્વરાજ જો મળી શકતા હોય તો અમારા એક ફેમિલીને કેમ ના મળી શકે? એટલે અમારી એમની એવી માગણી છે કે અમારા ફેમિલીને પણ સુષ્મા સ્વરાજ અને મોદી સાહેબ મળે, અને અમારી જે રજૂઆત છે, અમારી જે તકલીફો છે તે અમે એમને પર્સનલી જણાવીએ. કારણ કે અમારા ઘરમાં અર્નિંગ પર્સન કહો અથવા પુરુષ વ્યક્તિ કહો તો એક જ છે જે અત્યારે ઈરાનમાં છે. તો અમે આટલા 7 મહિનાથી 2 લેડીઝ અને 2 નાના બાળકો કેવી રીતે પસાર કરી રહ્યા છે દિવસો, એ અમે એમને સમજાવવા માગીએ છીએ. કારણ કે સુષ્મા સ્વરાજ પણ એક મહિલા છે, અને અમે બંને એકલી મહિલાઓ કેવી રીતે આ દિવસો પસાર કરીએ છીએ એ એમને એ સારી રીતે સમજી શકશે એવી અમારી આશા છે. હજરત ટેકરા બાવચાવડમાં રહેતી મહિલાના અકાઉન્ટમાં રૂપિયા 25,000 જેટલી રકમ બેંક દ્વારા ઉપાડી લેવામાં આવતા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
બનાવની વિગત અનુસાર શહેરના હજર ટેકરા પાવચાવાડમાં રહેતી મોશીના શેખના એકાઉન્ટમાંથી બેંક દ્વારા 25,000 ઉપાડી લેવામાં આવ્યા છે। આ અંગે બેંકને જાણ કરવામાં આવતા સાયબર ક્રાઈમનો ગુનો હોવાનું સપાટી પર આવ્યું છે। ત્યારે આજરોજ આ બાબતે રાવપુરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા પામી છે। નશામાં ચોર ત્રણ આર્મી મેમે ગોરવા વિસ્તારમાં રિવોલ્વર બતાવી ભારે ઉત્પાત મચાવતા ગોરવા પોલીસે ત્રણેય ઝડપી પાડ્યા હતા। શહેરના ગોરવા પંચવટી વિસ્તારના સિદ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રાજદીપસિંહ ગોહિલ ઘરની નજીક સનસાઇન કોમ્પ્લેક્સમાં વીજેપી એન્ટરપ્રાઇઝ નામની મોબાઈલ ફોનની દુકાન ધરાવે છે। બપોરના સમયે દુકાનમાં હાજર હતા ત્યારે અચાનક બૂમાબૂમ થતાં દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા। તે વખતે 2-3 જણા દોડીને રાજદીપસિંહ તરફ આવ્યા હતા અને હમારે પર ફાયરિંગ હુઆ હૈ તુમને કિસી કો દેખા હૈ તેમ કહેતા તેણે ના પાડી હતી। આ સમયે નિવૃત્ત આર્મી જવાન ભીમસિંહ બારિયાએ પણ પોતાના કમરના ભાગે છુપાવેલી રિવોલ્વર કાઢી રાજદીપસિંહ તરફ તાકી હતી, જેથી તે ગભરાઈને દુકાનમાં ઘૂસી ગયો હતો અને શટર બંધ કરી દીધું હતું। ત્યારબાદ રાજદીપસિંહે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ગોરવા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ તે પહેલા જ આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેમાં એક આરોપી બીકે પટેલ નજીકમાં ભાગ્યોદય નગરમાં રહેતો હોય પોલીસે તેને દબોચી લીધો હતો। ત્યારબાદ પોલીસે અન્ય બે આરોપી ભીમસિંહ બારિયા, હસમુખ વલ્લભ આદિત્ય અને સંતોષ સહાનીની ધરપકડ કરી હતી, જેમાં નિવૃત્ત આર્મી જવાનો ભીમસિંહ, હસમુખ અને બીકે પટેલ UCNL સિક્યુરિટી કંપનીમાં કામ કરે છે, જ્યારે સંતોષ કલર કામ કરે છે। પોલીસે ભીમસિંહ પાસેથી લાયસન્સ વાળી રિવોલ્વર અને સફારી કાર કબજે કરી હતી। જેઈઈ એડવાન્સ 2014ની પરીક્ષામાં વડોદરાના ફિટજીના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। ભારત વર્ષની સર્વશ્રેષ્ઠ ઇજનેરી કોલેજો IIT અને ISM ધનબાદના BTEC, MTEC, MSc જેવા ઇજનેરી તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષા JEE એડવાન્સ 2014નું આજરોજ પરિણામ જાહેર થયું હતું। આ અંગે ફિટજીના વડોદરા શાખાના હેડ જીતેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ફિટજી વડોદરાના વિદ્યાર્થી વરુણેશ ગોયલ ઓલ ઇન્ડિયા રેન્ક 167 અને વિદ્યાર્થીની ઋતિ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક 328 મેળવીને વડોદરા શહેરમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પર આવ્યા હતા। ફિટજી વડોદરાના શાખાના કુલ 42 વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં સફળ થયા હતા, જેઓને ફિટજીના લાંબા ગાળાના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ હતા। જીતેશભાઈ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે વડોદરામાં વિદ્યાર્થીઓએ JEEની એડવાન્સમાં ચળહળથી સફળતા મેળવીને સમગ્ર ભારત વર્ષમાં શહેરનું નામ રોશન કર્યું છે। IIT JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને વડોદરા શહેરમાંથી ફિટજી વડોદરા શાખાના 3 વિદ્યાર્થીઓએ ટોપ 1000માં રેન્ક મેળવી છે। સિટીના રેન્ક 1 વરુણેશ ગોયલ 167 રેન્ક સાથે અને ધૃતિ શાહ રેન્ક 328 સાથે સિટીના પહેલા ટોપર રહ્યા છે। બંને વિદ્યાર્થીઓ નવરસના સમાના CBSE બોર્ડના વિદ્યાર્થીઓ છે। ધૃતિ શાહ ફિટજીમાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરે છે અને વરુણેશ ગોયલ છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરે છે, પણ બંને સિટીના ટોપર રહ્યા છે। બંને બોર્ડના રિઝલ્ટ્સમાં પણ 96થી ઉપર પર્સન્ટેજ મેળવ્યા છે અને બંને લોકો IIT માં જવા માટે તૈયાર છે। ટોટલ વિદ્યાર્થીઓ 42 વડોદરા શાખામાંથી થયેલા છે। ફિટજીની આ એકમાત્ર શાખા છે પૂરા ગુજરાતમાં અને આ વખતના રિઝલ્ટ જે છે એ બહુ અતિ ઉત્સાહજનક રિઝલ્ટ છે। ઋતિ શાહ જે ફિટજીમાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરે છે તેમણે 328 રેન્ક સાથે સાબિત કરી બતાવ્યું છે કે વિદ્યાર્થીનીઓ પણ JEE જેવી પરીક્ષામાં સારી રેન્ક મેળવી શકે છે। જીતેશ જોશીએ સફળ વિદ્યાર્થીઓને સોનેરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કેક કાપીને સેલિબ્રેશન પણ કર્યું હતું। पहले तो सबसे पहले मैं खिला देता हूँ, ठीक है? राइट, करेक्ट, चलो भाई। राइट, માર્ક્સ સારા આવે ને આપણે 2 વર્ષ મહેનત કર્યા પછી આમ સારું આવે તો આમ મનમાં બહુ ખુશી થાય કે આપણે મહેનત કરી તો આમ સફળ થઈ, અને બાકી બધા ટીચર્સને, દોસ્તારોને, પેરેન્ટ્સને પણ ખુશી થાય તો એ જાણીને વધારે આમ ખુશી થાય। અને બાકી તો હું એવું કહીશ કે જ્યારે પણ આપણે ભણતા હોઈએ ત્યારે જે આપણો માહોલ હોય આજુબાજુનો એમાં ક્યારે આમ સ્ટીફ કોમ્પિટિશન નહીં આવવા જોઈએ, અને આમ હેલ્ધી કોમ્પિટિશન હોય કે એકબીજાના વધારે સારા માર્ક્સ આવે તો આપણને પણ આમ ખુશી થવી જોઈએ કે કોઈના મારા કરતાં વધારે માર્ક્સ આવ્યા છે તો આપણે જોઈને એનાથી શીખી શકાય કે મારે પણ એનાથી આમ જોવું જોઈએ કે એના મારા કરતાં વધારે આવ્યા છે, હું પણ એને જોઈને આમ મહેનત કરું, વધારે વધારે સારા લાવું, તો એ એટિટ્યૂડ ખરેખર આમ હેલ્પફુલ હોય અને આપણને શું કહેવાય કે બીજા બધા ડિસ્ટ્રેક્શનથી દૂર રાખે વસ્તુ આપણને। મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ફી વધારાનો મુદ્દો અને એનું આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે।
2014 ના વર્ષમાં આર્ટ્સ સાયન્સ કોમર્સ ઉપરાંત બધી જ ફેકલ્ટીમાં ફી વધારો ચીકાયો હોવાથી ગરીબ વિદ્યાર્થીઓની કપરી હાલત થઈ છે. 19-49% સુધીનો ફી વધારો વિવિધ ફેકલ્ટી ખાતે હોવાથી વિદ્યાર્થીઓના એડમિશન આંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આ જ કારણે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર સામે સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો વિરોધ વધી રહ્યો છે. આર્ટ્સ કોમર્સ સાયન્સ જેવી ફેકલ્ટી જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે તેમાં છતાં પાણી ચોખ્ખા બાથરૂમ જેવી બેઝિક ફેસિલિટીનો અભાવ છે. આ ઉપરાંત વાઇફાઈ કનેક્શન પણ એક વર્ષ વીત્યું હોવા છતાં પણ નથી, તેમજ પરિણામોને પણ સતત વિલંબ થઈ રહ્યો છે. આટલી બધી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવા છતાં સતત 3 વર્ષથી ફી વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે વિદ્યાર્થી સંગઠન દ્વારા ફી વધારો પાછો ખેંચવા માટે આંદોલન પ્રબળ વધી રહ્યું છે અને વધુમાં ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્થી સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે યુનિવર્સિટીમાં સતત ફી વધારો જે ગયા વર્ષથી બી ચાલુ આવ્યું છે અને ગયા વર્ષે બી અમે આંદોલન કર્યું હતું અને આ વર્ષે બી એની માટે જ આંદોલન કર્યું છે કે આ સતત જે 40% ડાયરેક્ટ ઇન્ક્રીઝ કરી દીધી છે ફી, એની માટે અમે આંદોલન કર્યું છે, જેના સામે કોઈ એટલી ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરવામાં અત્યાર સુધી નથી આવી અને આગળ પણ નથી આવવાની અમને લાગે છે. કારણ કે અત્યારે ગયા વર્ષોથી અમે કરતા આવ્યા છે અને અત્યાર સુધી એ ફેસિલિટીઝ પ્રોવાઈડ નથી કરી અને ખાલી બસ ફી વધારો થતો આવ્યો છે, એનું કોઈ સમાધાન થયું નથી. તો એના વિશે આજે અમે આંદોલન કર્યું છે સાહેબને. સાહેબે કીધું છે કે આની વાત આની સાથે ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરીશું અને જે મિડલ ક્લાસ ફેમિલી છે જેમની સેલેરી મંથલી 20,000 રાઉન્ડ અબાઉટ હશે એમને પણ ફી માફીની સરને અમને વાયદારી આપી છે અને અમે જોઈશું હવે આના અંદર સર કેટલા સ્ટેપ લે છે. જો સ્ટેપ કડક સ્ટેપ ના લેવામાં આવે તો અમારાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન યુનિવર્સિટી તરફ કરવામાં આવશે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએન ટીવી. ઉત્સવ ક્યાં તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા खाने में वैरायटी हो या फिर टेस्ट का चटकारा, राजस्थानी और पंजाबी खाने का कोई जवाब नहीं. और इसीलिए पेश है प्योर वेज राजू बाईटी वैष्णव रेस्टोरेंट, जहां है ऑथेंटिक नॉर्थ इंडियन स्वादिष्ट दाल बाटी चूरमा और पंजाबी फूड का सरप्राइज. विजिट राजू बाईटी वैष्णव एट सिद्धार्थ पटेल स्क्वायर मल्हार पॉइंट ओपी रोड वडोदरा. સયાજી નગરીના સ્વાદ રસિયાઓ માટે સ્વાદનો રસથાળ લઈને આવી ગઈ છે તદ્દન નવા રંગરૂપમાં સિટી સ્પાઇસ. સિટી સ્પાઇસમાં ઉપલબ્ધ છે અવનવી વાનગીઓનો ખજાનો. પંજાબી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન સ્નેક્સ અને હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફૂડની મજા માણવાનો અવસર એક જ છત નીચે. કિટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે કોર્પોરેટ ઇવેન્ટ, તમામ પ્રસંગની ઉજવણી કરવા ઉપલબ્ધ છે સિટી સ્પાઇસનો બેન્કવેટ હોલ, એ પણ તદ્દન વ્યાજબી કિંમતે. કોર્પોરેટ ઇવેન્ટ માટે બેન્કવેટ હોલમાં પ્રોજેક્ટરની પણ ખાસ વ્યવસ્થા. અમે આઉટડોર કેટરિંગના ઓર્ડર તો સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે પેક લંચ અને હોમ ડિલિવરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ. સાંજે 7-8ના સમયગાળા દરમિયાન મેળવો સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ, 8 વાગ્યા બાદ 12% ડિસ્કાઉન્ટ તો ખરું જ. તો રા કોની જુઓ છો, આજે જ અચૂક સંપર્ક કરો. સિટી સ્પાઇસ હોટેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ માંગલ્ય હોલની સામે એરપોર્ટ સર્કલની નજીક હરણી રોડ વડોદરા. કોન્ટેક્ટ નંબર 02653024224, મોબાઈલ નંબર 9898656898. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ
એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ, યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર, જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેપ માટે ટ્રેઇન ટીચર્સ, વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 68 83, 232 40 63. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. Viram baad apnu puna swagat che. વાઘોડી તાલુકાના નવીનગરી વિસ્તારમાં અચાનક જ સાપે દેખા દેતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વાઘોડિયા તાલુકા નવીનગરી વિસ્તારમાં આજે સવારે અચાનક જ ફેણધારી સાપ નીકળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે વિસ્તારમાં અચાનક સાપ નીકળતા ગભરાટનું વાતાવરણ બની ગયું હતું. વાઘોડિયા વિસ્તારમાં રહેતા સાપ પકડનારના જાણકારને સંદેશો અપાતા બનાવના સ્થળે દોડી આવીને સૂચકતાપૂર્વક સાપને પકડી લીધો હતો અને ડબ્બામાં મૂકીને તેને સહી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તારની પ્રજામાં હાશકારો જોવા મળ્યો હતો. આ ફેણધારી સાપને ચહેલપહેલ વિસ્તારમાંથી સહી સલામત રીતે પકડીને આઝાદ ભર્યા વિસ્તારમાં મુક્ત કરતા માનવતાના દર્શન પ્રજામાં જોવા મળ્યા હતા. કોણ જાવે? કઈનો છે? ખબર નહીં. ડભોઈ તાલુકાની વેગા ચોકડી પાસે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનને ક્રેઇન વાને પાછળથી ટક્કર મારતા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ડભોઈ તાલુકાના વેગા ચોકડી નજીક સાંજના સમયે સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા હતા તે દરમિયાન 7-8 વિદ્યાર્થીઓ જે સ્કૂલ વાનમાં બેસી પોતાના ગામ તરસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ગફલત ભરી રીતે પૂર ઝડપે આવેલી એક ક્રેઇન વાને પાછળથી ટક્કર મારતા સ્કૂલ વાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાન સામેના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને જેના પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બાળકો તેમજ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ક્રેઇન ચાલક અકસ્માત કરીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બનતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શાળાનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. વાન છોકરાઓને સ્કૂલ છૂટ્યા પછી મૂકવા જતા હતા તો રસ્તાના અંદર આવ્યા ક્રેંકવાળો ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતના અંદર હતો અને ક્રેંકવાળાએ મારુતિ વાનને જોરદાર ટક્કર મારી અને છોકરાઓ ઘાયલ થઈ ગયા છે અને છોકરાઓને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છે. કેટલા બાળકો? કેટલા બાળકો? 8 બાળક છે. એના અંદર 8 બાળક છે અને 8 બાળકને વાગેલું છે અને ક્રેંકનો ડ્રાઈવર ઠોકીને ભાગી ગયો છે. અને અકસ્માત એવો હતો કે છોકરાઓ તો ભગવાનના ભરોસે જ બચી ગયા, બાકી છોકરાઓને બચવાનો કોઈ ચાન્સ હતો નહીં. ગાડીને નુકસાન થયું છે? ગાડીને બી નુકસાન થયું છે. ગાડીની હાલત જોતા એવું લાગે કે છોકરો એક બી બચે એવું નથી. હાલ વડોદરા શહેર જિલ્લાની તમામ શાળામાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈની દયારામ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ શહેર અને તાલુકાભરમાં હાલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2014 ચાલી રહ્યો છે.
ત્યારે આજે ડભોઈની દયારામ હાઈસ્કૂલ ખાતે કન્યા શાળા, કુમાર શાળા વગેરે શાળાઓમાં ધોરણ એકમાં બાળકોને પ્રવેશ અપાતા ડભોઈના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, નગરપાલિકા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહિલા અગ્રણી ભાવનાબેન ભટ્ટ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોનું સ્વાગત કરીને તેમને નોટબુક, કંપાસ, ચોપડા, ચોકલેટ, દફતરો તેમજ પેન અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને ગુજરાત સરકારનો જે કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે અને સહભાગી થવા માટે આજે ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી કનુભાઈ મિસ્ત્રી સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અને તમામ મહાનુભાવો સાથે શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ દયારામ હાઈસ્કૂલમાં, લોકોદ હાઈસ્કૂલ સુંદર મોરલાબો અને ગઈકાલે મહાદેવી હાઈસ્કૂલ કન્યા શાળાની અંદર શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો અને બાળકોને ખુશી રહે માટે બધાને દાતાઓશ્રીઓએ પોતાના સર્વે દાન આપી દફતરથી મળીને તમામ સુવિધાથી સજ્જ કરી આજે શાળા પ્રવેશ મહોત્સવ આપવામાં આવ્યો છે. ડભોઈના અલગ અલગ વિસ્તારમાં આજે 8 થી વધુ આંગણવાડીઓનો પ્રારંભ થતા નાના ભૂલકાઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ડભોઈ ખાતે ડભોઈ નગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી ચાલતી આંગણવાડીઓ જેમાં આજે બદરુદ્દીન મોહલ્લા દયારામ સ્કૂલ પાસે સ્ટેશન વિસ્તાર ખાતેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરના વિવિધ વિસ્તારોમાં 8 આંગણવાડીઓ શરૂ થતા નાના ભૂલકાઓમાં આનંદનો ઉત્સાહ જોવા મળ્યો હતો. માનનીય મુખ્યમંત્રીનો મનગમતો કાર્યક્રમ શાળા પ્રવેશો ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા 10 આંગણવાડીઓનું નિર્માણ 40 લાખના ખર્ચે થઈ રહ્યું છે. તેમાંથી એક આ આંગણવાડી, બીજી શાંતિનગર અને બદરુદ્દીન મોહલ્લામાં 3 આંગણવાડીઓ તૈયાર થઈ છે. એનું લોકાર્પણ આજે શાળા પ્રવેશો પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન શ્રી કનુભાઈ મિસ્ત્રી સાહેબ તથા ડભોઈ વિભાગના લોકલાડીના ધારાસભ્ય શ્રી કાળકૃષ્ણભાઈ મજાના હસ્તે થયું છે. 5 વર્ષથી ઉપરના બાળકો માટે શાળા પ્રવેશ થયો હતો અને 5 વર્ષથી નીચેના બાળકોને લાભ મળે એ માટે આ આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એનો બાળકો ખૂબ લાભ લે એવી અમારી ઈચ્છા. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભૂમાફિયાઓ માટે કપરા દિવસો શરૂ. જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવનો સપાટો. સયાજીપુરાના 3 સર્વે નંબરોની સરકારી જમીનોમાં દબાણો અને બિન અધિકૃત બાંધકામના સફાયાનું અભિયાન શરૂ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ફી વધારાના વિરોધનું આંદોલન વધુ તેજ બન્યું. વડોદરા શહેર જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2014 અંતર્ગત નવા પ્રવેશ મેળવનારા બાળકોનું સ્વાગત કરી સ્કૂલ કિટનું વિતરણ. શહેર જિલ્લાના એટીએમ રાત્રિના 10 થી સવારે 6 બંધ રાખવાની આરબીઆઈની કડક સૂચના. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.